गुड मॉर्निंग बताने। हूँ गौरव भट्ट। धोरण 10 અને 12 માં મહદી સ્કૂલ માં ગુજરાતી વિષયનો છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરાવું છું। મારો 13 વર્ષનો અનુભવ છે ગુજરાતી વિષયમાં। બીજું કે દર વિડીયોમાં આ પરિચય આપવો એટલા માટે જરૂરી છે કારણ કે આજ વિડીયોમાં કોઈક વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થી કોઈક વિદ્યાર્થીઓ જોડાયા હોય તો પરિચય મેળવી શકે અને કયો ટોપિક ચાલે છે એ પણ વિદ્યાર્થીઓ જાણી શકે એટલા માટે તે વિષય પરિચય અને મારો પરિચય છે દરેક વિડીયોમાં શરૂઆતમાં હું સાથે સાથે આપું છું। બીજી વાત કે બે ગુજરાતીના પણ બે સ્વરૂપ છે। ઇંગ્લિશ મીડિયમનું જે ગુજરાતી છે એ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમનું જે ગુજરાતી છે એ ગુજરાતી સેકન્ડ લેવલ લેંગ્વેજ છે અને જે ગુજરાતી મીડિયમનું ગુજરાતી છે એ ફર્સ્ટ લેવલ લેંગ્વેજનું છે। એટલે મોટેભાગે ઇંગ્લિશનું ગ્રામર અને ટેક્સ્ટ ને પેલું લેખન છે એ સહેલું હોય છે એના કારણો આવા હોય છે કારણ કે સેકન્ડ લેવલ લેંગ્વેજ છે। સેકન્ડ લેવલ લેંગ્વેજ હોય એટલે વ્યાકરણના મોટાભાગના પોઈન્ટ છે નીકળી જાય છે। મોટેભાગે શબ્દ ભંડોળ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ અને સંયોજકો ખાલી પૂછાય છે, બાકી વધારે છંદ અલંકાર સમાસ કે બીજા ક્રિયા વિશેષણ વિશેષણ જેવા ટોપિકો આવરવામાં આવતા નથી। આપણે અભ્યાસ કરીએ પહેલાં થોડું એ પણ કહી દઉં કે ગુજરાતીમાં સારા માર્ક લાવવા હોય તો પહેલો તમારે પ્રેફરન્સ છે વ્યાકરણને આપવો પડશે કારણ કે વ્યાકરણ 15 કે 20 માર્ક ઓછામાં ઓછા 15 ને વધુમાં વધુ 20 માર્કનું તો વ્યાકરણ હોય જ છે। જો એમાં પૂરેપૂરા માર્ક લાવવામાં આવે અથવા પૂરેપૂરા માર્કની નજીક રહ્યો તમે તો પણ તમને છે એ 80 અપ જવાની સંભાવના ખૂબ વધારે રહે। વ્યાકરણ જેટલું જેમ છે એમ જ તે છે, એ ટેક્સ્ચ્યુઅલ ટોપિક પણ હોય છે। ટેક્સ્ચ્યુઅલ ટોપિક મોટેભાગે 30 માર્ક કરતાં વધારેના ટોપિક હોય છે અથવા 30 માર્ક જેટલા ટોપિક હોય છે। એમાંથી ઓબ્જેક્ટિવ જુઓ તો ઓબ્જેક્ટિવ 10 થી 12 માર્કનું ઓબ્જેક્ટિવ હોય છે ટેક્સ્ટમાંથી પણ, એટલે એમાંથી પણ સારામાં સારા માર્ક આવે ઓબ્જેક્ટિવમાં પણ એવોય પ્રયત્ન તમારો હોવો જોઈએ। અને એ પ્રયત્ન હું તમને સાથે સાથે દરેક લેક્ચરમાં કરાવતો પણ જઈશ। એના ઉદાહરણો મેં તમને શરૂઆતમાં જ આપી દીધા છે કે આપણે કોઈ કાવ્ય કે પાઠ પૂરા થતા એટલે હું તમને સ્વાધ્યાયના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન લખાવતો હતો, વ્યાકરણ સાથે લખાવતો હતો અને એમાં તમે એ વ્યાકરણ કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એ તમારી બુકમાં ઉતાર્યા પણ હશે। છેલ્લા લેક્ચરમાં ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમના છેલ્લા લેક્ચરમાં આપણે વાક્યોના પ્રકાર શીખેલા હતા, સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે અને સંકુલ વાક્ય છે। આ ત્રણે ત્રણ પ્રકારના વાક્યના પ્રકાર આપણે શીખેલા હતા, તો આપણે એ જ વાક્યના પ્રકાર શીખવા માટે આગળ વધીએ એ પહેલાં જ હું તમને થોડું ઘણું એ લેક્ચરમાં ભણાવ્યું છે એનું રિવિઝન કરાવી દઉં। સાદું વાક્ય પહેલાં વ્યાખ્યા બોલીશ, બે ઉદાહરણ બોલીશ, સંયુક્ત વાક્યની વ્યાખ્યા બોલીશ, બે ઉદાહરણ બોલીશ, સંકુલ વાક્યની વ્યાખ્યા બોલીશ, બે ઉદાહરણ બોલીશ। પહેલું સાદું વાક્ય, જેમાં એક કર્તા હોય, એક કર્મ હોય, એક ક્રિયાપદ હોય કે એક જ ઉદ્દેશ્યવાળી રચના હોય એને સાદું વાક્ય કહેવાય। દાખલા તરીકે હું આ વર્ષે મહેનત કરીશ, તો કર્તા એક જ છે, હું મહેનત કરીશ એક જ ક્રિયાપદ છે, બરાબર? એટલે એક ક્રિયાપદ એક ઉદ્દેશને એ છે, એટલે આ સાદું વાક્ય છે। બીજું વાક્ય, ઋષિમુનિઓ ઘોર તપ કરશે, તો ઋષિમુનિઓ અને તપ કરવું ક્રિયાપદ એક જ છે અને કર્તા પણ એક જ છે, એટલે આ પણ સાદું વાક્ય થયું। હવે સંયુક્ત વાક્ય જોઈએ, જે વાક્યમાં કર્તા એક કરતાં વધારે હોય, ક્રિયાપદ એક કરતાં વધારે હોઈ શકે અને એક કરતાં વધારે ઉદ્દેશ્ય હોય। પહેલાં વ્યાખ્યા અડધી થઈ, હવે અડધી વ્યાખ્યા ઉપર ભાર આપવાનો છે, પણ એ વાક્યને જુદું પાડતા સ્વતંત્ર અર્થ હોય, એટલે એક વાક્યનું બીજા ઉપર આધાર ન હોય, એક મુખ્ય હોય તો બીજું ગૌણ ન હોય, એક ગૌણ હોય તો બીજું મુખ્ય ન હોય, એ રીતના હોય ત્યારે સંયુક્ત વાક્ય કહેવાય। એમાં સંયુક્ત વાક્યના સંયોજકો છે, અને છે, એટલે છે, કે છે, તેથી છે, પરંતુ છે, કિંતુ છે, છતાં છે, છતાં પણ છે, આ બધાય છે સંયુક્ત વાક્યના છે સંયોજકો। બે ઉદાહરણ જોઈએ, તેઓ આ વર્ષે મહેનત કરશે અને હું આ વર્ષે પરીક્ષા આપીશ, અને સંયોજક છે, છૂટું પાડી દઉં, બે વાક્યને જુદા પાડો તો એકબીજા ઉપર આધાર છે નહીં, તેઓ અને હું બે કરતા છે, બરાબર? એક મહેનત કરશે, એક પરીક્ષા આપે, બે ક્રિયાપદે જુદા છે, બરાબર? એટલે આ સંયુક્ત વાક્ય છે। તેઓ મહેનત કરશે પણ પાસ થશે નહીં, પણ કાઢી નાખો તો એ બે એકબીજા ઉપર આધાર રાખતા નથી, તેઓ મહેનત કરશે
એ સાદું વાક્ય થઈ ગયું, પાસ્ટ થશે એ સાદું વાક્ય, બીજા ઉપર આધાર રાખતા નથી એટલા માટે. બરાબર, તેઓ મહેનત કરશે એક ક્રિયાપદ, તેઓ પાસ્ટ થશે બીજું ક્રિયાપદ. બરાબર, ત્રીજું વાક્ય સંકુલ કે મિશ્ર વાક્ય. સંકુલ કે મિશ્ર વાક્ય એટલે એવું વાક્ય કે એક વાક્યનો બીજા વાક્ય ઉપર આધાર હોય. એટલે એક વાક્ય મુખ્ય હોય તો ગૌણ, બીજું વાક્ય ગૌણ હોય, પહેલું વાક્ય ગૌણ હોય તો બીજું વાક્ય મુખ્ય હોય, એ રીતના વાક્ય રચના થતી હોય તેવા વાક્યને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય છે. જો તો, જેમ તેમ, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, જેથી તેથી, જેવું તેવું, જે તે, આ બધાય છે એ સંકુલ કે મિશ્ર વાક્ય છે. હવે સંકુલ કે મિશ્ર વાક્ય પછી, સંકુલ કે મિશ્ર વાક્ય પછીનું વાક્ય છે, પછી વાક્ય નથી પણ કે રીતે પૂછાય છે જોઈ લઈએ. તો કે તમને પરીક્ષામાં પહેલું તો એ કે નીચેના વાક્યો સંયુક્ત અને સંકુલ વાક્યો છે તેને સાદા વાક્ય રૂપે ફરીથી લખો. તો પહેલાં તો વાક્ય આમ આપેલું, જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. બરાબર, તો આને સાદા વાક્ય રૂપે ફરીથી લખવાનું. સાદા વાક્ય રૂપે ફરીથી લખો તો સંયોજક કાઢી અને એક ક્રિયાપદવાળા કે વાક્ય બનાવી નાખવાનું. તો સંયોજકનું હેડિંગ આપી સંયોજક લખવાના, જો તો, પહેલું વાક્ય જોની વચ્ચેનું, તમે મહેનત કરશો, બીજું વાક્ય તમે પાસ થશો. બે વાક્ય થઈ ગયા. બીજું વાક્ય, અમે લોકોને સમજાવીએ છીએ અને લોકો અમારી વાત સાંભળે છે. સંયોજક અને, અમે લોકોને સમજાવીએ છીએ પહેલું વાક્ય, બીજું વાક્ય લોકો અમારી વાત સાંભળે છે. એક આ રીતે પૂછાય. હવે બીજું કે નીચેના વાક્યો, નીચેના સાદા વાક્યને સંયુક્ત અને સંકુલ રૂપે ફરીથી લખો. તમને પહેલું વાક્ય આપ્યું હોય એમાં પહેલામાં પહેલું તમે મહેનત કરશો, પહેલામાં બીજું તમે પાસ થશો, તો યોગ્ય સંયોજક વડે જોડી દેવાનું, જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. આ રીતના વાક્ય છે એ પૂછાય છે. હું તમને છ વાક્ય છે એ સંયુક્તના લખાવું છું, પછી છે બે પાંચ મિનિટનો સમય આપીશ, એ જ સોલ્વ કરાવી દઈશ, અને છ કે આઠ વાક્ય છે સંકુલના લખાવું છું. બરાબર, એ રીતના જોઈએ અને પછી છે સાદા વાક્ય બનાવીએ. લખો, હેડિંગ આપો પહેલા, નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યને, નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે, નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદા વાક્ય રૂપે ફરીથી લખો. નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે ફરીથી લખો. લખો પહેલું વાક્ય, તડકો સરસ છે એટલે ફોટો બરાબર પડશે. તડકો સરસ છે એટલે ફોટો બરાબર પડશે. બીજું વાક્ય, આંબા સોને મઢાઈ જાય છે, આંબા સોને મઢાઈ જાય છે ને એ સોનામાં પાછી સુગંધ હોય છે, ને એ સોનામાં પાછી સુગંધ હોય છે. બીજું, ત્રીજું, વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે, વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે પણ ઋતુઓ વૃક્ષોને વાહલ કરતા થાકતી નથી, પણ ઋતુઓ વૃક્ષોને વાહલ કરતા થાકતી નથી. પછી તેઓ મંદિરે મોડા પહોંચ્યા, તેઓ મંદિરે મોડા પહોંચ્યા કારણ કે રસ્તામાં ભીડ જામેલી હતી, કારણ કે રસ્તામાં ભીડ જામેલી હતી. પછી એક વિચારકે કહ્યું છે, એક વિચારકે કહ્યું છે કે, એક વિચારકે કહ્યું છે કે બાળકની માતા એનો સાચો ગુરુ છે, એનો સાચો ગુરુ છે.
छठू जे खाड़ो खोदे ते पड़े सातमू ज्यां ईश्वर वसे छे त्यां हमेशा सत्य होय छे छेल्लू वाक्य आठमू ज्यारथी तेओ गाम मा आव्या त्यारथी तेओ सेवाना काम मा जोड़ाई गया બે પાંચ મિનિટ છે, તમે આ વાક્ય સોલ્વ કરી નાખો, પછી હું છે તમને સોલ્વ કરાવું છું. તમે જોઈ લો, લખો નહીં પણ એક મિનિટ પેન્સિલથી અંડરલાઇન કરી નાખો, એટલે તમે બે પાંચ મિનિટમાં તમે સોલ્વ કરી શકો. તમને જેટલો સમય આપ્યો એટલા સમયમાં તમે ટીક કરી નાખ્યું હશે. તમે ઝડપ રાખજો, હું તમને વાક્ય છૂટા પાડીને લખાવતો જઉં છું. પહેલું વાક્ય, તડકો સરસ છે એટલે ફોટો બરાબર પડશે. આનું સાદું વાક્ય બનાવવું હોય તો પહેલાં સંયોજક હેડિંગ આપવાનું એટલે. પછી પહેલું વાક્ય બને તડકો સરસ છે, બીજું વાક્ય બને ફોટો બરાબર પડશે. સંયોજક હેડિંગ આપવાનું એટલે પહેલું વાક્ય તડકો સરસ છે, બીજું વાક્ય છે ફોટો બરાબર પડશે. હવે બીજું વાક્ય જોઈએ. આંબા સોને મઢાઈ જાય છે ને એ સોનામાં પાછી સુગંધ હોય છે. તો સંયોજકને પહેલું વાક્ય આંબા સોને મઢાઈ જાય છે, બીજું વાક્ય સોનામાં પાછી સુગંધ હોય છે, સોનામાં પાછી સુગંધ હોય છે. પછી
ત્રીજા વાક્યમાં જોઈએ, વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે, વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે પણ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. સંયોજક એમાં પણ છે, વાક્ય બે બનશે. સંયોજક હેડિંગ આપીને પણ લખો. પહેલું વાક્ય, વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે. બીજું વાક્ય, ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. પછી ચોથું વાક્ય, એમાં સંયોજક કારણ કહે છે. સંયોજક કારણ કહે છે એમાં પહેલું વાક્ય, તેઓ મંદિરે મોડા પહોંચ્યા, તેઓ મંદિરે મોડા પહોંચ્યા. બીજું વાક્ય, રસ્તામાં ભીડ જામેલી હતી, રસ્તામાં ભીડ જામેલી હતી. પાંચમું વાક્ય, એક વિચારકે કહ્યું છે કે બાળકની માતાએનો. સંયોજક કે, સંયોજક કે પહેલું વાક્ય, એક વિચારકે કહ્યું છે. બીજું વાક્ય, બાળકની માતા એ એનો સાચો ગુરુ છે, બાળકની માતા એ એનો સાચો ગુરુ છે. પછી જે ખાડો ખોદે તે પડે, પહેલું વાક્ય ખાડો ખોદે, બીજું વાક્ય પડે, જે અને તે સંયોજક છે. પછી સાતમું વાક્ય, જ્યાં અને ત્યાં સંયોજક છે, એમાં પહેલું વાક્ય, ઈશ્વર વસે છે. બીજું વાક્ય, હંમેશા સત્ય જોઈ છે. ઈશ્વર વસે છે, હંમેશા સત્ય જોઈ છે. છેલ્લું વાક્ય, જ્યારથી ત્યારથી સંયોજક છે, જ્યારથી ત્યારથી સંયોજક છે. પહેલું વાક્ય, તેઓ ગામમાં આવ્યા. બીજું વાક્ય, તેઓ સેવાના કાર્યમાં જોડાઈ ગયા. તેઓ ગામમાં આવ્યા, તેઓ સેવાના કાર્યમાં જોડાઈ ગયા. આ તમારા સંયુક્ત અને સંકુલ વાક્યને સાદા વાક્યમાં રૂપાંતર કરવાના વાક્ય પૂરા થાય છે. હવે હોમવર્કમાં હું બીજા છે સાદા વાક્યને સંયુક્ત અને સંકુલ વાક્યમાં ફેરવવાના વાક્ય લખાવું છું. ઓકે, હોમવર્કમાં થોડાક વાક્ય લખો, હેડિંગ આપો. નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યને, સોરી, નીચેના સાદા વાક્યને સંયુક્ત અને સંકુલ વાક્ય રૂપે ફરીથી લખો. સંયુક્ત અને સંકુલ વાક્ય રૂપે ફરીથી લખો. એક ઉદાહરણ ખાલી બોર્ડ ઉપર લખું છું, પછી છે એ રીતના તમારે છે બાકીના વાક્ય લખવાના છે. જવાબ એ સાથે સમજાવી દઉં છું. એમ જો એક વાક્ય એવું છે, મુંજે હાસ્ય બાણ છોડ્યું, પહેલું વાક્ય, મુંજે હાસ્ય બાણ છોડ્યું. બી, આગળ ચાલવા માંડ્યું. તો તમારે આનો આન્સર છે આ રીતે લખવાનો છે, મુંજે હાસ્ય બાણ છોડ્યું, અને પછી અને કરીને છે વાક્ય જોડી દેવાનું છે. અને આગળ ચાલવા માંડ્યું. તમે જોશો તો અહીંયા મેં અને સંયોજકથી છે એ વાક્ય જોડ્યું છે. કયા સંયોજકથી વાક્ય જોડ્યું છે? તો કે અને સંયોજકથી વાક્ય. બધામાં એકને એક સંયોજક નહીં હોય, જુદા જુદા હશે. એટલે તમે જુઓ અહીંયા બે વાક્ય છે સાદા વાક્ય રૂપે આપ્યા છે, એમાં યોગ્ય સંયોજક મૂકીને છે કાં સંયુક્ત વાક્ય બનાવવાનું બનતું હોય તો, કાં સંકુલ વાક્ય બનાવવાનું બનતું હોય તો. તો હવે હોમવર્કમાં વાક્ય લખો, પણ બે મિનિટ આપું છું. પહેલાં આ એક ઉદાહરણ તરીકે લખી નાખો, આની સિવાયના હું પાછા બીજા વાક્ય તમને લખાવું છું.
લખો પહેલું વાક્ય એનું, આ રીતના લખવાનું છે. પહેલું વાક્ય અમે રેલવે, પહેલાંનું પહેલું વાક્ય અમે રેલવે સ્ટેશને સમયસર પહોંચ્યા. પહેલાંનું પહેલું વાક્ય અમે રેલવે સ્ટેશને સમયસર પહોંચ્યા. પહેલાંનું બીજું વાક્ય ટ્રેન જતી રહે, ટ્રેન જતી રહે. પછી બીજાનું પહેલું વાક્ય આકાશ સ્વચ્છ દેખાતું હતું. બીજાનું પહેલું વાક્ય આકાશ સ્વચ્છ દેખાતું હતું. બીજું વાક્ય, બીજાનું બીજું વાક્ય વરસાદ આવવાના સંજોગો નહોતા. વરસાદ આવવાના સંજોગો નહોતા. પછી ત્રીજાનું પહેલું વાક્ય તેણે આવવાની ના પાડી, તેણે આવવાની ના પાડી. એનું બીજું વાક્ય અમે મદદ કરવા પહોંચી ગયા, અમે મદદ કરવા પહોંચી ગયા. પછીનું નવું વાક્ય, ચોથું કે પાંચમું જે આવ્યું એનું પહેલું, પાંચમું હોય તો પાંચમાનું પહેલું, સર્જક ઘણું સાહિત્ય રચવા માંગતા હતા. સર્જક ઘણું સાહિત્ય રચવા માંગતા હતા. એ જ વાક્યનું બીજું વાક્ય બીમારીને કારણે એમ થઈ શક્યું નહીં, બીમારીને કારણે એમ થઈ શક્યું નહીં. પછી પછીના વાક્યનું પહેલું વાક્ય મુકુંદે વાત બંધ કરવાને માટે, મુકુંદે વાત બંધ કરવાને માટે મોઢાનો ફેરફાર કર્યો. મુકુંદે વાત બંધ કરવાને માટે મોઢાનો ફેરફાર કર્યો. એનું તે બીજું વાક્ય તેના પિતા, તેના પિતા એ સમજી શક્યા નહીં, તેના પિતા એ સમજી શક્યા નહીં. પછી પછીના વાક્યનું પહેલું વાક્ય તેમનો વ્યવહાર, તેમનો વ્યવહાર ચોખ્ખો હતો. તેમનો વ્યવહાર ચોખ્ખો હતો. એનું બીજું વાક્ય તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ, તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ. પછીના વાક્યનું પહેલું વાક્ય કેળવણીથી સરખાપણું શોભતું હોય છે, કેળવણીથી સરખાપણું શોભતું હોય છે. બીજું વાક્ય એનું તે બીજું વાક્ય સ્ત્રી પુરુષના મન, સ્ત્રી પુરુષના મન એકબીજા સાથે મળે છે, સ્ત્રી પુરુષના મન એકબીજા સાથે મળે છે. પછીના વાક્યમાં પહેલું વાક્ય આજે, આજે, આજે ગાંધી સંગ્રહના, આજે ગાંધી સંગ્રહના આધુનિક સાદી ઢબના મકાન છે, સાદી ઢબના મકાન છે. તેનું બીજું વાક્ય એ વખતે ખેતર હતું, એ વખતે ખેતર હતું.
પછી પછીના વાક્યમાં પહેલું વાક્ય, અમરકંટકના પહાડમાંથી, અમરકંટકના પહાડમાંથી પહેલું વાક્ય, એનું બીજું વાક્ય, સોરી અમરકંટકના પહાડમાંથી હજી મને આગળ લખો, નર્મદા નીકળે છે, નર્મદા નીકળે છે એનું બીજું વાક્ય, રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે પછીના વાક્યમાં પહેલું વાક્ય, પછીના વાક્યમાં પહેલું વાક્ય, તેઓએ થોડો વધુ અભ્યાસ કર્યો હતો, તેઓએ થોડો વધુ અભ્યાસ કર્યો હતો, તેઓએ થોડો વધુ અભ્યાસ કર્યો હતો એનું બીજું વાક્ય, એનું બીજું વાક્ય, તે મહાન વિદ્વાન બની શક્યા હોત, તે મહાન વિદ્વાન બની શક્યા હોત પછીનું વાક્ય, પછીના વાક્યમાં પહેલું વાક્ય, પહેલા આગગાડી આવી, પહેલા આગગાડી આવી બીજું વાક્ય, શહેરના ઘણા નામાંકિત સ્ત્રી પુરુષો, શહેરના ઘણા નામાંકિત સ્ત્રી પુરુષો આવ્યા હતા, આવ્યા હતા છેલ્લું વાક્ય માં પહેલું વાક્ય છેલ્લા વાક્યમાં નવું સ્ટેશન બન્યું, નવું સ્ટેશન બન્યું એમાં બીજું વાક્ય, એમના પિતા એમને ચલાવીને, એમના પિતા એમને ચલાવીને સ્ટેશન જોવા લઈ ગયા હતા, સ્ટેશન જોવા લઈ ગયા હતા. તમારે અહીંયા સંયુક્ત સંકુલ અને મિશ્ર વાક્યનું કામ પૂરું થાય છે અને જે વાક્ય બીજા હોમવર્કમાં આપ્યા છે એ લખી નાખજો.